नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशु कुंज बगवाला बोरसर स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश माटे अपने जी यूनिट SA1 की एक्जाम आवानी छे, एमां जे क्वेश्चन पूछावानो छे, क्वेश्चन टाइप छे हू से इट टू हूम। एना थोड़ा रिविजन रूपे आ वीडियो आपणे रजू करेल छे। आ वीडियो में आपणे जे यूनिट भणी गया 1 to 8 एनी अंदर कया वाक्यों कोण बोले छे, दरेक वाक्य में दरेक पाठ में जे वाक्य आवे छे ए दरेक वाक्य छे ए वाक्य कोण बोले छे अने कोने कहेवामां आवे छे, हू सेड अने टू हूम अने कोने कहेवामां आवे छे, आ टाइपनो जो क्वेश्चन पूछाय छे एनू आ जे वीडियो छे आ वीडियो में एना विशे चर्चा करवामां आवी छे। यूनिट नंबर 5 जे छे रानी की वाव एने छोड़ी अने बीजा जे 7 यूनिट छे एमांथी अमुक अमुक मैं सिलेक्ट कर्या छे जे सेंटेन्स छे। ओके, ए सेंटेन्स छे एना वाक्यों कोण बोले छे अने कोने कहेवामां आवे छे एना जवाब आपी अने समजूती आपेली छे, साथे साथे टेक्स्टबुकनी पण जे अंदर माहिती आवे छे बીજી પણ એ માહિતી પણ તમને જે યુનિટ છે એની માહિતી તમને ઓલરેડી અંદર ધીરે ધીરે મળી શકે એ માટે આપણે પ્રયત્ન કરેલો છે। તો આ જે વિડીયો છે પરફેક્ટ જોઈ અને એનું હોમવર્ક છે જે તમને PDF દ્વારા મૂકવામાં આવશે આપવામાં આવશે અને એ હોમવર્ક તમારે 6 to 9 જે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે એમાં આપણે જે SA1 એક્ઝામ લેવાની છે SA1 એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછવાનો છે એનું થોડું પુનરાવર્તન રૂપે આપણે આ ક્વેશ્ચન છે એ સમજીશું। ક્વેશ્ચન આ રીતે કહે છે કે રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ। આમાં તમને એક વાક્ય આપવામાં આવે છે, એ વાક્ય કોણ બોલે છે, હુ સેડ કોણ બોલે છે અને ટુ હુમ કોને કહેવામાં આવે છે, કોને બોલવામાં આવે છે, આ ટાઈપનું એક ક્વેશ્ચન છે। એ ક્વેશ્ચન તમારે આ જે SA1ની એક્ઝામ છે એમાં આવવાનું છે। તો એમાં તમારે આપણે 1 થી 8 પાઠ છે એ પાઠ પૂછાવાના છે, એમાંથી 5મો પાઠ છોડી દઈએ આપણે। 5મો પાઠ છે રાની કી વાવ, તો રાની કી વાવમાં તો માહિતી હોય છે, ઇન્ફોર્મેશન હોય છે બધી, એટલે એમાં વાતચીત આવતી નથી। પણ એના સિવાયના જે 7 યુનિટ છે એ 7 યુનિટમાં આપણે સેન્ટેન્સ આવે છે, વાક્યો બોલે છે અને વાક્ય કોણ બોલે છે અને કોને બોલવામાં આવે છે, કોને કહેવામાં આવે છે એ આપણે જાણવાનું છે। તો એના માટે મેં જે 7 યુનિટ છે એમાં દરેક યુનિટમાંથી 5-5 સિલેક્ટ કર્યા છે અને એના આપણે આગળ વાક્ય સમજીશું, કોણ બોલે છે અને કોને કહે છે જવાબ સાથે છે। એટલે આપણે આ જે વિડીયો છે એ થોડો જોઈશું અને ત્યાર પછી એની વર્કશીટમાં તમને 10 વાક્ય આપ્યા છે, આમાંથી જ એ તમારે વિડીયો જોઈને અથવા તો તમે ટેક્સ્ટબુકની હેલ્પ લઈને પણ તમે એ જવાબ અટેન્ડ કરી શકો છો। પહેલો જે યુનિટ છે એમાં ચિત્તા સ્ટીયર્સ જોઈએ, એની અંદર જે કેરેક્ટર આવે છે એ કેરેક્ટરની વાત કરીએ આપણે, તો એમાં ઈદી અને સન્નો એ બે નામના કેરેક્ટર હોય છે। ઈદી જે છે એ એક જગ્યાએ બેઠો હોય છે અને એ જે ડિયર છે એ ગ્રેસિંગ કરતો હોય છે અને તે સમયે જુએ છે અને એક ચિત્તા આવે છે અને એ ડિયરને મારે છે અને બાળકો જે છે કપ્સ એ ત્યાં આવે છે અને આ વસ્તુ પાઠમાં બને છે। એટલે આ પાઠની અંદર તમારે સન્નો અને ઈદી છે એ જુલુ હન્ટર છે, સન્નો છે એ વિકેડ ઓલ્ડ મેન છે, વાઇસ મેન છે। ઓકે, આ બે જે પાત્રો છે એ પાત્રો છે અને ત્રીજું આવે છે કે ટ્રાઇબલ મેન એ આવે છે। ઓકે, એટલે 3 વ્યક્તિ આવે છે ટ્રાઇબલ મેનની અંદર, તમારે સન્નો છે અને સન્નો અને બીજા ટ્રાઇબલ મેન લોકો ઈદીને ગામની બહાર કાઢી મૂકે છે એ વાક્ય પણ આમાં આવતું હોય છે। એટલે પહેલું વાક્ય જોઈએ તો આ વાક્ય છે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ। ઓકે, એટલે આ વાક્ય જે બોલે છે કે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, અમારા જે ટ્રાઇબ છે જે પ્રજા છે આદિવાસી પ્રજા એના બધા લોકો તેને ધિક્કાર છે કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેડ, કારણ કે તું લેઝી એટલે કે એકદમ આળસુ છે અને વિકેડ છે અને ઘાતકી છે। આ વાક્ય કોણ બોલે છે, આ વાક્ય સન્નો બોલે છે, કોને કહે છે, ઈદીને કહે છે। સેકન્ડ વાક્ય જોઈએ આપણે તો કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, જે વખતે ઈદી છે એ બેઠો હોય છે ઝાડ નીચે તે સમયે જે ચિત્તા છે એ ચિત્તા એક ડિયરને મારે છે અને બધા કપ્સ છે એ ઝાડીમાંથી બહાર નીકળી અને એને ખાય છે, તે સમયે એના મનમાં વિચાર આવે છે કે આ બાળકો કેટલા લકી છે કે એમને ખોરાક માટે કંઈ પણ મહેનત કરવી પડતી નથી। એટલે આ વાક્ય બોલે છે ઈદી કે છે।
Can I be lucky as these beautiful cups? ઈદી સેડ ટુ હિમસેલ્ફ. ઈદી છે એ પોતાની જાતને કહે છે, ત્યાં કોઈ સાંભળનાર હોતું નથી એટલે પોતાની જાતને આ વાક્ય બોલે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ તો યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. ઓકે, આ વાક્ય પણ જે યુનિટ છે યુનિટના અંતમાં તમને જોવા મળે છે. યુનિટના અંતમાં જ્યારે પેલો જે કપ્સ છે કપ્સને શોધી કાઢે છે સન્નો, અને કપ્સને ખબર પડે છે કે ભાઈ આ કપ્સની ચોરી કોણે કરી છે, તો આ કપ્સની ચોરી ઈદે કરી છે. એટલે બધા લોકો ભેગા થાય છે, તે વખતે બધા ભેગા થઈ અને સનનો વાત કરે છે. શું કહે છે કે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, આખી જે આપણી પ્રજાતિ છે એ પ્રજાતિ પર તમે ડિસઓનર, ઓકે, એટલે કે ઓનર એટલે કે આગળ આપણે જોઈએ પ્રમાણિકતા, અપ્રમાણિકતા તમે લાવ્યા છો એવું કહે છે. એટલે આ વાક્ય સનનો જે વાઇઝમેન છે, ઓલ્ડ વાઇઝમેન, એ ઈદીને કહે છે. ત્યાર પછી ફોર નંબરનું સેન્ટેન્સ જોઈએ તો અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આ પણ એક સલાહ આપે છે. ઓકે, આ સલાહ પણ સનનો આપે છે કે જે હન્ટર હોય એ હન્ટર પોતાની સ્કિલથી અને પોતાની તાકાતથી શિકાર કરતો હોય છે. ઓકે, એણે કોઈપણ પ્રકારનું લેઝીનેસ વાપરી અને ચીટિંગ કરી અને શિકાર કરવાનો હોતો નથી. આગળ ચીટિંગ કરે છે એ પ્રમાણે બાળકોને ઉઠાયેલા હોય છે, નાના કપ્સ જે ચિત્તાના ટીયર્સ હોય છે. ઓકે, અને એની માં તમે જોતા હશો કે યુનિટમાં આવે છે, એની માં છે ખૂબ ક્રાઇંગ કરે છે, અને ક્રાય કરવાથી એના જે ફેસ છે અને આગળ ડાર્ક સ્ટેન એ પણ એને પડી જાય છે. એટલે આ વાક્ય સનનો કહે છે, ઈદીને કહે છે. ફાઇવ નંબરનું સેન્ટેન્સ જોઈએ તો યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. આ વાક્ય પણ સનનો એ ઈદીને કહે છે, કારણ કે તમે આપણા જે ટ્રાઇબ છે, આપણા જે પ્રજાતિ છે, આપણી જે આદિવાસી પ્રજા છે, એના જે રૂલ છે એ રૂલનું તમે ઉલ્લંઘન કર્યું છે, એટલે રૂલને તોડ્યા છે. એટલે આ યુનિટ નંબર ફર્સ્ટ છે, એના બીજા વાક્યો પણ છે પણ મેં સિલેક્ટ ફાઇવ કર્યા છે. ત્યાર પછી સેકન્ડ યુનિટ જોવામાં તો ડેન્ટલ હેલ્થ સેકન્ડ યુનિટ છે, એની અંદર તમે જોતા હશો તો એમાં ડૉક્ટર બંસી શર્મા આવે છે. ઓકે, આપણે અહીંયા ખાલી ડૉક્ટર શર્મા લખ્યું છે. ત્યાર પછી અહીંયા શું છે, યસ, અહીંયા આવે છે સોની આવે છે, જેને દાંતમાં દુખાવો થાય છે. અને ત્રીજું અહીંયા કેરેક્ટર જોવા મળે છે એ છે અહીંયા એના અંકલ, જેનું નામ છે અશોકભાઈ. ઓકે, અહીંયા ત્રણ કેરેક્ટર એકબીજાની વાતચીત કરતા હોય છે, તો ત્રણ કેરેક્ટર આપણે યાદ રાખવાને. એટલે વાક્ય તમે પાઠ પણ જોઈ લીધો હશે, વાંચ્યો પણ હશે. ઓકે, એમાં જે વાક્ય રચના બને છે, વાક્ય કોણ બોલે છે અને કોને કહેવામાં આવે છે એ આગળ જોઈએ તો પહેલું સેન્ટેન્સ લીધું છે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ઓકે, આ વાક્ય ક્યારે કહેવામાં આવે છે કે જ્યારે સોનિયા એ કમ્પ્લેન કરે છે કે મને ટૂથેક થયું છે, તે સમયે એના અંકલ કહે છે કે આપણે ડેન્ટિસ્ટ જે છે, દાંતના જે ડૉક્ટર છે, એની મુલાકાત લેવી જોઈએ. એટલે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ અશોકભાઈ સેડ ટુ સોનિયા, અશોકભાઈના જે અંકલ છે એ અંકલ તમે એક્સ્ટ્રા પણ મેળવી શકો છો, અશોકભાઈ કોમા કરીને હર અંકલ સેડ ટુ સોનિયા, આ ઉપર લખી શકાય છે. અને આટલું પર તમારે વાક્યનો જવાબ સાચો લાગે કે અશોકભાઈ સેડ ટુ સોનિયા, અશોકભાઈ એની ભત્રીજી એ સોનિયાને કહે છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે તો આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. પ્રીમોલર્સ એટલે કે દાંતનો પ્રકાર. ઓકે, ડૉક્ટર શર્મા જે છે, બંસી શર્મા, અહીંયા આગળ બંસી શર્મા પણ લખી શકાય છે, ડૉક્ટર શર્મા પણ તમારે સાચું પડે છે. એટલે ડૉક્ટર શર્માજી એ જુએ છે એને દાંતમાં, ઓકે, મશીનથી, અને કહે છે કે તમારું જે પ્રીમોલર છે, તમારું જે દાંતનો એક પ્રકાર છે અંદર, ઓકે, એ દાંતની અંદર મને બ્લેક સ્પોટ એટલે કાળો ધબ્બો મને દેખાય છે. આવું કોણ કહે છે? ડૉક્ટર શર્મા કહે છે, એ સોનિયાને કહે છે. ત્યાર પછી થર્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ તો આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. ઓકે, એટલે જ્યારે ડૉક્ટર શર્મા કહે છે કે અત્યારે હું તમને ગોળી આપું છું થોડી, એ તમારે અત્યારેમાંથી તમારા જે કેવિટી છે એ કેવિટી દૂર કરી શકાય એમ છે, અને અત્યારે તમને દવા આપું છું અને આવતીકાલે ફરી તમારે આવવું પડશે. તે વખતે જે સોનિયા છે તો નાની છે એટલે એકલી આવી શકે એમ નથી. એટલે અશોકભાઈ કહે છે કે ભાઈ આજે તો હું એની સાથે આવ્યો છું, પણ આવતીકાલે મારાથી આવી શકાશે નહીં, કારણ કે આવતીકાલે હું આઉટ ઓફ સ્ટેશન છું એટલે કે હું બહાર જવાનો છું. એટલે આ વાક્ય જે છે અશોકભાઈ કહે છે, કોને કહે છે? ડૉક્ટર શર્માને કહે છે કે આવતીકાલ તો હું છું નહીં. પછી આગળ વાક્ય આગળ તમે જુઓ છો કે ડૉક્ટર શર્મા કહે છે કે ભાઈ આ સોનિયા છે તો બ્રેવ ગર્લ છે, એ જાતે એકલી પણ દવાખાને આવી શકે એમ છે. એટલે આ થર્ડ સેન્ટેન્સ છે, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, એ અશોકભાઈ એ ડૉક્ટર શર્મા છે એને કહે છે. ફોર નંબરનું સેન્ટેન્સ છે તો ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. ઓકે, અને પછી બીજા દિવસે જ્યારે જાય છે સોનિયા અને એના જે તીથ છે પ્રીમોલર્સ એમાંથી કેવિટી દૂર કરે છે, ત્યાર પછી એ લોકો બંને વાતચીત કરે છે, એની અંદર વાતચીતમાં પ્રશ્ન પૂછતી વખતે સોનિયા મિસ્ટર ડૉક્ટર બંસી શર્મા સોનિયાને કહે છે કે ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. એટલે આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ તમારે જે ડૉક્ટર શર્મા છે, ડૉક્ટર બંસી શર્મા,
એ સહિત ટુ શૂન્યા એ શૂન્યાને પૂછે છે. ઓકે, અંદર ક્વેશ્ચન ફોર્મમાં છે પણ અંદર ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલી ગયા છે. ઓકે, એટલે કે આર યુ ફોન સ્વીટ્સ એ ક્વેશ્ચન ફોર્મમાં હોવું જોઈએ. ત્યાર પછી 5 નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે, તો આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. ઓકે, જ્યારે પૂછવામાં આવે છે ડૉક્ટર શર્મા દ્વારા કે તમે સ્વીટ્સ ખાઓ છો, આઈસક્રીમ ખાઓ છો, ચોકલેટ ખાઓ છો, તે સમયે સોનિયા જવાબ આપે છે. કોને જવાબ આપે છે? ડૉક્ટર શર્માને. એટલે કે છે કે આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. આ જે જવાબ છે, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બોલે છે સોનિયા. અને કોને કહેવામાં આવે છે? તો એ ડૉક્ટર બંસી શર્મા, એટલે કે ડૉક્ટર શર્માને ઉદ્દેશને કહેવામાં આવે છે. એટલે એટલે સોનિયા સહિત ડૉક્ટર શર્મા. આ 5 નંબરનું સેન્ટેન્સ આપણે થાય છે. ત્યાર પછી આપણે ત્રીજું જે યુનિટ છે, મોહન એન્ડ હિઝ વીણા. ઓકે, આની અંદર તમે જોઈએ તો આની અંદર મોહન પણ વાક્ય બોલે છે, ત્યાર પછી એના મમ્મી પણ વાક્ય બોલતા હોય છે, ત્યાર પછી એ તમે જોતા હશો કે એ લોકોએ ફેમિલી ગેધરિંગ પણ રાખી હોય છે. એની અંદર પણ ફેમિલી જે રિલેટિવ્સ છે એ પણ એના અંકલ કાં તો બીજા જે મહેમાન આવ્યા હોય છે, ગેસ્ટ, એ લોકો પણ વાક્ય બોલતા હોય છે. એટલે એની અંદર ઘણા બધા કેરેક્ટર આવે છે, પણ ખાસ કેરેક્ટર જોવા જઈએ તો મોહન, પછી હિઝ મધર અને રિલેટિવ, આ 3 વસ્તુ આપણે જોઈએ. એના પપ્પા પણ કહેતા કહે છે કાં વાક્ય. ઓકે, અહીંયા આગળ જે વાક્ય લીધા છે એમાં આવે છે કે નહીં આપણે જોઈ લઈએ. પહેલું વાક્ય છે તો ગીતાર હોલ ડે ગીતાર. ઓકે, આ શું કહે છે કે જ્યારે પેલો મોહન છે આખો દિવસ ગીતાર વગાડ્યા કરે છે, તે વખતે વન ઓફ ધ ફેમિલી મેમ્બર, ત્યાં આગળ નથી આપ્યું કે એના અંકલ બોલે છે કે આંટી બોલે છે, પણ કોઈક ફેમિલી મેમ્બર છે એ એને ટોણો મારીને કહે છે કે આખો દિવસ ગીતાર, બીજું એને કંઈ સૂચતું છે નહીં. ઓકે, એટલે વન ઓફ ધ ફેમિલી મેમ્બર છે ટુ મોહન, એક ફેમિલી મેમ્બર છે, એ ફેમિલી મેમ્બર મોહનને કહે છે કે ગીતાર હોલ ડે ગીતાર. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે તો લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ઓકે, અને પછી ઘણા બધા લોકોને વિરોધ પણ કરે છે, તે વખતે એની મમ્મી છે એ મમ્મી એની સાઈડ લે છે. ઓકે, અને એની સાઈડ લઈ અને એની મમ્મી એને કહે છે કે ભાઈ એને જે એની ઈચ્છા થાય, હૃદયની ઈચ્છા થાય, એની મનમાં જે કરવાનું કામ કરવાનું મન થાય, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું થાય મન, એ એને વગાડવા દો, એના જે હૃદયની ઈચ્છા છે એને અનુસરવા દો. એટલે આ જે સેન્ટેન્સ છે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એ જે સેન્ટેન્સ છે એ મોહન્સ મધર, એટલે કે મોહનની જે મમ્મી છે, નામ નથી આપ્યું પણ એને મોહન્સ મધર સેડ ટુ મોહન, એ મોહનને કહે છે. ત્યાર પછી 3 નંબરનું સેન્ટેન્સ જો, 3 નંબરનું સેન્ટેન્સ, તો યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એ કહે છે કે તમારે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે તમે જોતા હશો કે એ લોકો જ્યારે ફેમિલી ગેધરિંગ થાય છે તે વખતે એના જે નીપ્યુઝ છે, કઝિન્સ છે, અને એના જે બીજા આ લોકો છે રિલેટિવ્સ, એ લોકો અલગ અલગ સિતાર વોકલ મ્યુઝિક વગાડે છે, પણ આ જે છે એ ગીતાર વગાડે છે, જે બરાબર એનો સૂર ને તાલ બરાબર આવતો નથી. તે સમયે એને સલાહરૂપે કોઈક રિલેટિવ આવ્યો હોય છે, એ એને કહે છે કે યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. ઓકે, એટલે કહે છે કે યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ એક રિલેટિવ, નામ નથી આપ્યું પણ આગળ રિલેટિવ એટલે સંબંધી, આ રિલેટિવ સે ટુ મોહન, એ મોહનને કહે છે. ત્યાર પછી આપણે જોઈએ તો યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 યર્સ ઓન ઇટ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. ઓકે, આ પણ ફેમિલી ગેધરિંગની અંદર જ ઘણા બધા લોકો કોમેન્ટ્સ કરે છે, એમાં પણ એક કોમેન્ટ આવી જાય છે. એટલે એક સંબંધી છે રિલેટિવ, નંબર સેકન્ડ પણ કહી શકાય, અને પેલું આગળ જોઈએ એમાં 1 પણ કહી શકાય, પણ નંબર ના પડતો પણ વાંધો આવે નહીં. ઓકે, એટલે અમુક વખતે નંબર પણ આપ્યા હોય છે, પણ આપણે નંબર સાથે કોઈ લેવા દેવા છે નહીં. બધા રિલેટિવ્સ લખો, રિલેટિવ્સને ખ્યાલ આવે કે ભાઈ પહેલાં બોલેલા, બીજા બોલેલા, ત્રીજા બોલેલા, એ પ્રમાણે. એટલે આગળ વાક્ય આવું છે કે યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 યર્સ ઓન ઇટ, તમે ઓલરેડી આ જે મ્યુઝિક છે એમાં 2 વર્ષ તમે વિતાવ્યા છે આ ગીતાર વગાડવામાં, બટ હજુ પણ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, હજુ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં વધારે મહેનતની જરૂર છે. એટલે કે આ પણ એક સલાહના ભાગરૂપે મોહનને કહેવામાં આવે છે. અને કહે છે કોણ? એના પપ્પા નથી કહેતા, પણ એક રિલેટિવ જે આવ્યા હોય છે ફેમિલી ગેધરિંગમાં. ઓકે, એ ફેમિલી ગેધરિંગમાં જે રિલેટિવ્સ આવ્યા હોય છે એ રિલેટિવ છે, એ રિલેટિવ સે ટુ મોહન. ત્યારબાદ 5 નંબરનું જે સેન્ટેન્સ છે એ જોઈએ તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. ઓકે, અને આ જે ફેમિલી ગેધરિંગ પતવા આવે છે, બધા લોકો એને સલાહ આપે છે, તે વખતે આ ભાઈ કહે છે કે એક દિવસે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. ઓકે, એ માય ફેસ એટલે કે દુનિયા માટે મારો ચહેરો બનશે. ઓકે, એટલે કે દુનિયા છે મને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી મને ઓળખશે, એવું કહેવા માગે છે. એટલે આ જે છે એ મોહન પોતાની જાતને વાત કરે છે, સાથે પોતાની જાત સાથે વાત કરે છે. એટલે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, મોહન સેડ ટુ હિમસેલ્ફ. મોહન પોતાની જાતને આ વાક્ય બોલે છે.
त्यार पछी फोर नंबर नु जे यूनिट छे कॉल ऑफ द हिल्स एनी जो बात करवामां आवे तो एनी अंदर पर तमे जोता हशो के एमां अबू मियाँ अबू चाचा पण कही शकाय। ओके बे रीते बे त्रण जगह अबू मियाँ लख्युं छे अने अबू चाचा पण छे बंने सेम छे। अने बीजो जो पात्र छे पात्रमां तमे जोता हशो तो गोविंदा छे जेनो पाड़ोशी छे। ओके एटले गोविंदा अने अबू मियाँ ए बे वच्चे वातचीत थती होय छे। एटले आनी अंदर तमे जोता हशो के पहेला ए लोको जे कलवा नामनी गोट लावे छे ओके ए गोट સ્ટ્રિંગ તોડી અને ભાગી જાય છે અને એ જે વુલ્ફ છે એ વુલ્ફ એને મારી નાખે છે અને ત્યાર પછી એ બીજી પણ એક ગોટ લાવે છે જેનું નામ ચાંદની પાડે છે। ઓકે અને એને વાલ કરતી વખતે ગોવિંદ અહીંથી જતા આવતો હોય છે તે વખતે વાતચીત થાય છે તે સમયે અમુક સેન્ટેન્સ બોલવામાં આવે છે। આમાંથી આપણે સેન્ટેન્સ કીધા છે એ જોઈએ તો પહેલું સેન્ટેન્સ છે વાય આર યુ સિટિંગ અલોન ટુડે। ઓકે એટલે પેલો એકલો બેઠો છે નિરાશ થઈને તે વખતે કહે છે એટલે કે અબૂ મિયાં જે સોરી જે અબૂ મિયાં છે એની જે ગોટ છે કલવા એ ગતી રહ્યો છે એટલે આ જે અબૂ ચાચા છે એ નિરાશ થઈને બેઠા હોય તે વખતે આ ગોવિંદા કદાચ પસાર થતો હશે એટલે ગોવિંદાનો નેબર છે એટલે કહે છે ગોવિંદા સેડ ટુ અબૂ મિયાં ગોવિંદા આ વાક્ય કહે છે અબૂ મિયાંને કહે છે કે ભાઈ વાય આર યુ સિટિંગ અલોન તમે કેમ એટલા બેઠા છો। સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ તો શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર। ઓકે જ્યારે ગોવિંદા પૂછવામાં ગોવિંદાને પૂછે છે કંઈક પૂછતો હશે તે વખતે અબૂ મિયાં એને જવાબ આપે છે કે શું કહે છે કે શી લવ્સ મી અ લોટ એટલે કે આ ચાંદની વાત કરવામાં આવે છે એટલે ચાંદની લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર। ઓકે અને હું પણ એના વગર જીવી શકું એમ છું નહીં। જે કલુઆ છે કલુઆની બહુ કહાની આ યુનિટમાં આવતી નથી કલુઆ ખોવાઈ જાય છે પછીથી આ યુનિટ શરૂ થતો હોય છે એટલે આ જે સી છે એ સી અહીંયા આગળ ચાંદની માટે સંબોધવામાં આવે છે કારણ કે બીજી વખતે ગોટ લાવે છે તે વખતે એને વાર કરતો હોય છે તે વખતે એ ગોવિંદાને વાત કહે છે કે શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર એટલે કે અબૂ મિયાં સેડ ટુ ગોવિંદા આ વાક્ય છે એ અબૂ મિયાં ગોવિંદાને જણાવે છે। થર્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે તો શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી। ઓકે આ પણ તમારે જ્યારે ગોવિંદા એથી જતો આવતો હોય છે તે વખતે પૂછે છે અથવા તો જ્યારે અબૂ મિયાં ચાંદીનો વાલ કરતા હોય છે તે વખતે કહે છે કે ભાઈ શી સો અન્ડરસ્ટેન્ડિંગ એ ખૂબ જ સમજુ છે એન્ડ હેપી વિથ મી અને મારી સાથે એ ખૂબ જ ખુશ છે આ વાક્ય પણ અબૂ મિયાં કહે છે અને અબૂ મિયાં વાક્ય કોને કહે છે ગોવિંદાને તો જવાબમાં આપણે લખી શકવાનું લખવાનું થાય છે કે અબૂ મિયાં સેડ ટુ ગોવિંદા જો એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આ રીતે તમારે જવાબ લખવાનો થાય છે। ફોર નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે તો આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ એટલે કહે છે કે મને ચોક્કસ ખાતરી છે એટલે આ વાક્ય છે એ ગોવિંદા કહે છે ગોવિંદાને થોડું સારું લાગે છે કે ના ભાઈ આ વખત જે ચાંદની છે એ હળી મળી ગઈ છે અબૂ ચાચા પાસે અને એ અમુક વખતે અબૂ ચાચાને સ્ટોરી પણ સંભળાવે છે અને શાંતિથી સાંભળે પણ છે એટલે એ ગોવિંદાને કદાચ મનમાં લાગતું હોય એટલે ગોવિંદા પણ કહે છે કે આઈ એમ શ્યોર મને ખાતરી છે કે ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ તમારો જે છેલ્લો શ્વાસ છે એટલે તમારો મરતા સુધી ચાંદની છે તમે જોડે છોડીને જશે નહીં કારણ કે એની પહેલાં પણ એક ગોટ હતી એ ગોટ પણ એમને છોડીને જતી રહી હોય છે એટલે એ લોકોને શંકા પણ થાય છે એટલે પણ આગળ ગોવિંદા અબૂ મિયાને કહે છે કે ચિંતા ના કરશો આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ એટલે ગોવિંદા સે ટુ અબૂ મિયાં। ફાઇવ નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે તો ચાંદની ઇઝ ધ વિનર આઈ હેવ નેવર સીન સચ બ્રેવ ફ્રીડમ ફાઈટર। ઓકે અને છેલ્લા યુનિટમાં તમે જોતા હશો કે ચાંદની અને વુલ્ફ છે એ બંને વચ્ચે ફાઇટિંગ થાય છે અને ઓલરેડી જીતે છે વુલ્ફ। ઓકે ચાંદની તો મૃત્યુ પામે છે પણ તે છતાં અહીંયા આગળ જે ટ્રી છે ટ્રીની ઉપર બધા પક્ષીઓ બેઠા હોય છે અને પક્ષીઓ વાતો આમ તો બતાવી છે આ રીતે પર્સોનિફિકેશન કરે છે પક્ષીઓ વાતો કરતા રહેતા નથી પણ અહીંયા આગળ આપણને એવું મહેસૂસ કરાવે છે પક્ષીઓ બોલતા હોય તો શું કેવી રીતે વાત કરે તો એક વાત અહીંયા આગળ ચાંદની ઇઝ ધ વિનર ઓકે ચાંદની છે એ ઓલરેડી મરી ગઈ હોય છે પણ ચાંદની છે એ બ્રેવ રીતે સામનો કરે છે વુલ્ફનો એટલા માટે એને વિનર કહેવામાં આવે છે બાકી બીજું કોઈ હોય સામાન્ય પ્રાણી તો એ પોતાના હથિયાર હેઠા મૂકી દેતા હોય છે પણ અહીંયા આગળ આખી રાત ચાંદની અને વુલ્ફ એ બંને એકબીજાને એકબીજા સાથે ફાઇટિંગ કરે છે એટલે કે જે ચાંદની છે ખૂબ લડત આપે છે એટલા માટે કહે છે કે આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર અત્યારે આના જેવો મેં કોઈ પણ ફ્રીડમ ફાઈટર જે સ્વાતંત્ર સેનાની છે એ મેં જોયો નથી આવું કહે છે અ વાઇઝ ઓલ્ડ બર્ડ સેડ ટુ ફ્લોક ઓફ બર્ડ્સ ઓકે ફ્લોક ઓફ બર્ડ્સ વાતો કરતા હોય છે એ લોકો તો એવું જ માને છે કે વિનર કોણ છે તો વિનર છે વુલ્ફ છે પણ આગળ વાઇઝ મેન કહે છે કે ખરેખર વુલ્ફ છે એ ભલે વિનર રહો પણ મારી નજરમાં વિનર કોણ છે ચાંદની છે કારણ કે આવી લડાઈ જે આવી જે અટેક કરે અથવા તો જે આવું શું કહેવાય કે ફ્રીડમ ફાઈટર તરીકે કામ કરે એવી મેં
गुड से पहली वक्त जुई है। त्यार पछी आपणे यूनिट नंबर 5 नथी तो यूनिट नंबर 6 जुए तो एमां द नाइट ट्रेन एट देवली। ओके, आ जे यूनिट है आ यूनिट में तमारे बे कैरेक्टर जोवा मळे छे, एक तो नेरेटर एटले के जे वार्ता लखे छे आपणने स्टोरी आपे छे रस्किन बॉन्ड। ओके, जे आपणा आगर लेखक छे, नेरेटर कही आपणे अंग्रेजीमां एने, अने बीजामां छे के सामु जे छोकरी छे। ओके, छोकरी शुं वेचे छे तो बास्केट, एटला माटे आपणे कहीशुं बास्केट गर्ल। अने एमां त्रीजो पण कैरेक्टर जोवा मळे छे, ज्यारे छेल्ली वखते पेली छोकरी जोवा नथी मळती स्टेशन पर, ते वखते आ जे नेरेटर छे ए नीचे उतरी अने स्टेशन मास्तरने पूछवा माटे जाय छे। एटले आ ત્રણ કેરેક્ટર છે, આ ત્રણ કેરેક્ટર તમારે યાદ રાખવાના, ત્રણમાંથી કોઈ પણ વાક્ય બોલતું હોય અને એકબીજાને વાક્ય કહેતું હોય છે। એમાં પહેલું જે સેન્ટેન્સ લીધું છે એ આપણે જોઈએ તો ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, અ બાસ્કેટ ગર્લ સેડ ટુ ધ નેરેટર। ઓકે, જ્યારે પહેલી વખતે જ્યારે એ પોતાના જે દાદીના ઘરે જતો હોય છે, ઓકે, દહેરા, તે વખતે દેવલી સ્ટેશન આવે છે વચ્ચે, તે વખતે પેલો છોકરો, સોરી, જે નેરેટર છે ત્યાં ઊભો હોય છે, તે વખતે ચા પીવામાં ટી સ્ટોલે, તે વખતે છોકરી આવે છે બાસ્કેટ ગર્લ, બાસ્કેટ ગર્લ આવીને કહે છે કે ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ, તમારે બાસ્કેટ ખરીદવી છે। એટલે આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બોલે છે બાસ્કેટ ગર્લ સેડ ટુ ધ નેરેટર, એ નેરેટર એટલે કે જે લેખક છે, રાઇટર છે, એને કહેવામાં આવે છે। સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ જોઈએ તો આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ। ઓકે, પહેલી વખત જ્યારે પૂછે છે ડુ યુ વોન્ટ ટુ બાસ્કેટ, તે વખતે ના પાડે છે, ફરીથી એ છોકરી ફરીથી પાછું એ પ્રશ્ન પૂછે છે કે આર યુ શ્યોર, તમે ખરેખર તમે ખાતરી છે કે તમારે બાસ્કેટ નથી જોઈતું? ઓકે, અને ત્યાર પછી ખરીદી પણ લે છે અને એને ખરીદીને એને 1 રૂપિયો આપે પણ છે, એ તમે આગળ યુનિટમાં જોયું હશે। સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ છે કે આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ બાસ્કેટ, આ વાક્ય છે એ પણ એ પેલી છોકરી જે બાસ્કેટ વેચનારી છે એટલે આપણે એને બાસ્કેટ ગર્લ કહીશું, બાસ્કેટ ગર્લ સ્ટ્રેટ ટુ ધ નેરેટર, નેરેટર એટલે કે આપણે જોઈએ તો લેખક। ત્રીજા નંબરનું જે સેન્ટેન્સ છે એ આપણે જોઈએ તો આઈ ડુ નોટ હેવ ટુ ગો એની વેર, મારે કંઈ પણ જવાનું નથી। ઓકે, જ્યારે પેલો જે નેરેટર છે એનો હાથ પકડી એને કદાચ કહે છે, ઓકે, સેકન્ડ બીજી વખત જ્યારે જતો હોય છે તે વખતે પેલી છોકરી છે એ છોકરીનામાંથી જે બાસ્કેટની જે ટોપલી છે, ઓકે, જે ટોકરો છે નીચે ઉતારી એનો હાથ પકડે છે, તે વખતે ટ્રેન આવે છે અને તે વખત જતી વખતે કહે છે કે મારે હું મુંબઈ જઈ રહ્યો છું, ઓકે, એવું કહે છે અને પછી પૂછે છે કે તમારે ક્યાં જવાનું છે, એવું એ પૂછે છે, તે પછી છોકરી કહે છે કે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે કંઈ પણ જગ્યાએ જવાનું છે નહીં, આ બાસ્કેટ ગર્લ સ્ટ્રેટ ટુ ધ નેરેટર, આ વાક્ય બાસ્કેટ ગર્લ છે એ નેરેટરને કહે છે। 4 નંબરનું સેન્ટેન્સ જોઈએ તો આઈ વિલ કમ અગેન, વિલ યુ બી ધેર, એટલે કહે છે કે હું ફરીથી આગળ આવીશ, હું આગળ તું હાજર હોઈશ। ઓકે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય નેરેટર એટલે કે જે લેખક છે એ લેખક કોને કહે છે? પેલી બાસ્કેટ ગર્લને કહે છે। આ વાક્ય પણ જ્યારે બંને જુદા પડે છે તે વખતે કહેવામાં આવે છે, એટલે કહે છે કે આઈ વિલ કમ અગેન, હું ફરીથી આગળ આવીશ, અત્યારે તો મારે ઉતાવળમાં છે, ટ્રેન નીકળી જાય છે, મારે આગળ જવાનું છે, એટલે અત્યારે મારો સમય નથી, કહેતો હશે જે હશે, પણ આગળ એવું કહે છે કે આઈ વિલ કમ અગેન, હું ફરીથી આવીશ, વિલ યુ બી ધેર, તમે શું આગળ હશો, એટલે પેલી છોકરીને કહે છે, એટલે આગળ જે બોલનાર છે એ બોલનાર કોણ છે? તો ધ નેરેટર સેડ ટુ બાસ્કેટ ગર્લ। ત્યાર પછી 5 નંબરનો જોઈએ તો ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, એટલે કહે છે કે હવે આ છેલ્લું વાક્ય છે, ઓકે, આ જ્યારે છેલ્લી વખતે એ નેરેટર જાય છે અને પછી છોકરી જોવા નથી મળતી સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર, તે વખતે એ કુતૂહલવશ અથવા તો એ ઇન્ક્વાયરી કરવા માટે એ સ્ટેશન માસ્તરને વાત કરે છે અને કહે છે કે પ્રશ્ન પૂછે છે કે ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ અ બાસ્કેટ હિયર, તમને એ છોકરી વિશે ખબર છે જ્યાં આગળ બાસ્કેટ વેચતી હતી? એટલે આ વાક્ય જે છે એ કોણ બોલે છે? નેરેટર બોલે છે અને નેરેટર છે એ સ્ટેશન માસ્તરને કહે છે, ધ નેરેટર સેડ ટુ ધ સ્ટેશન માસ્ટર। ત્યાર પછી યુનિટ નંબર 7 જોઈએ તો એડોલેશન સ્પીક, ઓકે, આની અંદર તમે જોતા હશો તો આપણે ડૉક્ટર, સોરી, મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ આ બે જે કાઉન્સેલર્સ છે, ઓકે, એ કાઉન્સેલર્સ અલગ અલગ 4 જે ક્વેશ્ચન જે પૂછે છે અલગ અલગ છોકરાઓ, ઓકે, દિલસાદ પૂછે છે, ત્યાર પછી જિજ્ઞેશ પૂછે છે, ત્યાર પછી જોઈએ તો અંતિમ પૂછે છે અને છેલ્લું જે છે એ છેલ્લામાં તમે જોતા હશો તો એ છેલ્લામાં હરીશ, ઓકે, અલગ અલગ વિસ્તારમાંથી આ 4 જે છોકરાઓ છે, 3 છોકરા અને છોકરી, એ ટીનેજર્સ ઓફ ગુજરાત, એ લોકો ક્વેશ્ચન પૂછે છે। એટલે આ નામ યાદ રાખવાના અને જે બે વ્યક્તિ છે મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ એ યાદ રાખવું પડે।
ओके पहलू वाक्य जी छे पहलू वाक्य लीधुं छे प्रमाणे जोईए तो लेक ऑफ सेल्फ कॉन्फिडन्स इज माय प्रॉब्लम। ओके आ वाक्य जी शुरुआतमां जोईए तो जिग्नेस छे ए जिग्नेस आ वाक्य बोले छे। जिग्नेस छे ए ગમે તેનું ટાઈમ ટેબલ બનાવે છે સારું, પણ એ ટાઈમ ટેબલનો ફોલો કરી શકતો નથી, એ પોતાના નિર્ણય જાતે લઈ શકતો નથી, નિર્ણય લેવામાં એને બહુ કઠિનતા પડે છે, બહુ ઇનડિસિઝિવ છે, ઓકે એટલે કે નિર્ણય લઈ શકતો નથી, એટલા માટે એ કહે છે કે મારામાં સેલ્ફ કોન્ફિડન્સ, મારામાં આત્મવિશ્વાસ છે નહીં, એટલે મારો પ્રોબ્લેમ શું છે એવું પૂછવામાં આવે છે જ્યારે એને, તે વખતે એ કહે છે કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ, આ વાક્ય બોલે છે જિગ્નેશ સેડ ટુ મિસ્ટર બક્ષી, મિસ્ટર બક્ષી છે એને વાક્ય જણાવે છે। ઓકે અહીં તમે જોતા હશો કે એડોલેસન સ્પીક છે એની અંદર તમારે એક વિડીયો કોન્ફરન્સ જોવામાં આવે છે, ઓકે અને એનો વિષય પણ તમને ખબર છે વોટ્સ ધ વે આઉટ, એ પણ એનો સબ્જેક્ટ છે, ઓકે અમુક ક્વેશ્ચનમાં પણ આ પૂછી શકે છે। સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે તો ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચિવ, ઓકે એટલે જ્યારે એને પૂછવામાં આવે છે તે વખતે મિસ્ટર બક્ષે એને સલાહ આપે છે કે તમે લાંબા પીરિયડ માટે, અઠવાડિયા માટે કાં તો મહિના માટેનું પ્લાનિંગ ન કરશો, તમે એક દિવસનું પ્લાનિંગ કરો, એટલે એવું આગળ કહેવામાં આવે છે, પણ એ વાક્ય નથી બોલ્યા એવું, પણ એ જે વાક્ય બોલે છે એ પ્રમાણે જોઈએ તો ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, લાંબા સમય માટે પ્લાનિંગ કરશો નહીં, ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચિવ, એટલે કે એવો જે ગોલ છે એવો જે ધ્યેય છે જે સેટ ન કરો જે તમારેથી મેળવી જ ન શકાય, ઓકે એવું લક્ષ્યાંક ન બનાવો કે જે તમે પામી ન શકો। આ વાક્ય જે છે સલાહરૂપે મિસ્ટર બક્ષી છે એ જિગ્નેશને કહે છે, એટલે આપણે જવાબ મારે લખવાનું થાય છે કે મિસ્ટર બક્ષી સેડ ટુ જિગ્નેશ। ત્યારબાદ થર્ડ નંબરનું જે સેન્ટેન્સ છે એ જોઈએ તો ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમડે, આ વાક્ય પણ એ જ પેરેગ્રાફમાં જોવા મળે છે, એટલે મિસ્ટર બક્ષી છે એ સેડ ટુ જિગ્નેશ, મિસ્ટર બક્ષી છે એ જિગ્નેશને આ વાક્ય કહે છે। ત્યાર પછી સેકન્ડ નંબરમાં જે દિલશાદ જે પ્રશ્નોત્તરી કરે છે એમાંથી આ વાક્ય લીધું છે, તો એ પ્રમાણે જોઈએ તો એમાં દિલશાદ એવું કહે છે કે ભાઈ મારે પિમ્પલ્સ ઘણા બધા છે ફેસ પર, તો એના માટે મારે શું કરવું, એટલે અહીં સલાહ આપે છે કે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, ઓકે એટલે જે એડ આવે છે ટીવી પર એનાથી ભરમાઈ જશો નહીં, એના એડ છે એમાં તણાઈ જશો નહીં, અને આપણને કામનું ના હોય એવું પણ ઘણી બધી વસ્તુ એડમાં જોવા મળે છે, તો એનો લલચાઈ જઈ અને ખરીદી કરશો નહીં, એટલે એવું કહેવામાં આવે છે। એટલે આ જે સલાહ છે એ સલાહ દિલશાદને આપવામાં આવે છે, અને એ સલાહ કોણ આપે છે, તો ડૉક્ટર શાહ, તો ડૉક્ટર શાહ સેડ ટુ દિલશાદ શું કહે છે કે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ। અને ફાઇવ નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે તો માય ટીથ આર સ્પોઇલ્ડ આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, ઓકે છેલ્લા અંતિમ જે દેવગર બારિયાથી જે હરીશ ક્વેશ્ચન પૂછે છે, ઓકે એ હરીશ જે છે એ કહે છે કે મારો જે પ્રોબ્લેમ છે, ઓકે એટલે કહે છે કે હું ઘણા સમયથી ગુટખા ખાઉં છું, મારી આ ચ્યુઈંગ ટેવ છે, ઓકે ચ્યુઈંગ ગુટખાની ટેવ છે છેલ્લા બે વર્ષથી, એટલા માટે મારા જે દાંત છે માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા ટીથ છે એ સડી ગયા છે, બગડી ગયા છે, આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, એટલે ગેટ રીડ એટલે કે એમાંથી બહાર નીકળવું, મારે આ જે બેડ હેબિટ છે એમાંથી મારે બહાર નીકળવું છે, એટલે હરીશ જે પોતાનો ક્વેશ્ચન છે એ પોતાનો ક્વેશ્ચન ડૉક્ટર શર્માને જણાવે છે। ત્યાર પછી આપણે યુનિટ નંબર 8 છે જે હમણાં જ આપણે ચાલે છે હાલમાં, એની વાત કરીએ આપણે તો અ ડે ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલોટ, ઓકે આની અંદર પણ તમે જોતા હશો તો આમાં કુકી એટલે કે એસ સુરેશ અને બીજું છે ત્યાગી, જેને આપણે નિકનેમ બંડલ તરીકે પણ ઓળખીએ છીએ, એટલે આગળ કુકી અને ત્યાગી એ બે જ નામ આપેલા છે, ઓકે કુકીની જગ્યાએ કે એસ સુરેશ પણ લખી શકાય છે, અને આગળ ઓલરેડી 5 સેન્ટેન્સ આપેલા છે, આખા આખું જે યુનિટ છે યુનિટમાં 5 વાક્યો જે છેલ્લે લોકો જ્યારે ટેક ઓફ કરે છે અને બોમ્બ એમિંગ કરે છે તે સમયે આ 5 સેન્ટેન્સ જોવા મળે છે। તો પહેલું સેન્ટેન્સ જોઈએ તો બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન, ઓકે એ બંને જ્યારે પહેલું ટાર્ગેટ પૂરું કરે છે અને ત્યાર પછી જે ત્યાગી છે એનું જે વિમાન છે એ એર બમ્પ્સના લીધે શું કરે છે હાલક ડોલક થાય છે, ઓકે એ તે વખતે વાઇબ્રેટ થાય છે, તે વખતે આ વાક્ય જે કૂકી છે એ ત્યાગીને કહે છે મજાકમાં, શું કહે છે કે ભાઈ બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન, બોમ્બ નીચે પડશે ત્યાં સુધી તો આપણે બ્રેકફાસ્ટ કરતા હોઈશું, આવું કૂકી ત્યાગીને કહે છે, એ બંને અત્યારે ઓલરેડી MiG-21 જે છે મિગ વિમાન છે એમાં એ લોકો પોતાનું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ એચિવ કરવા માટે જતા છે, ટાર્ગેટ છે એમનું બોમ્બ એમિંગ એટલે કે બોમ્બ એર સ્ટ્રાઇક કરવાનું એ લોકોને કામ સોંપવામાં આવ્યું છે।
सेकंड नंबर सेंटेन्स जो आप तो वी हेव गॉट इट ओके जयरे सेकंड नंबर जयरे ये जो ब्रिज है ये तोड़े छे, ओके ए ब्रिज है तोड़े एट ब्रिज पर लोग जयरे बॉम्ब फेंके छे ते वक्त ए लोग थोड़ू वेलू ए लोग बॉम्ब रिलीज करे छे पर ते छता ए लोग कहे कि वी हेव गॉट इट ओके बोथ कूकी एंड त्यागी से टू ईच अदर ए बने एक बीजा ने कहे कि भाई आपणे आपणुं जे लक्ष्य है पूर्ण कर्यु भले आपणे एकाद बे पांच मिनिट सेकंड पहला वेला वेलो बॉम्ब रिलीज कर्यो छे पण वी हेव गॉट इट पण आपणे जे काम कर्युं छे ए आपणुं काम पूर्ण थयुं छे અને ત્યાર પછી જે કૂકી છે એ કહે છે કે લેટ્સ ગો હોમ ચાલો આપણે હવે ઘરે જઈએ એટલે એના બંને જે ટાર્ગેટ છે પહેલું ટાર્ગેટ છે જે અહીંયા આગળ જોઈએ તો ટેન્ક છે ઓકે અને સેકન્ડ નંબરનું ટાર્ગેટ જે હતું જે બ્રિજ હતું એ બંને ટાર્ગેટ પૂરા થઈ ગયા છે એટલે બંને હવે ઘર તરફ રવાના થાય છે તે વખતે કૂકી છે એ ત્યાગીને કહે છે કે લેટ્સ ગો હોમ એટલે કૂકી સે ટુ ત્યાગી ત્યાર પછી ફોર નંબરનું સેન્ટેન્સ જોઈએ તો કમાન્ડર્સ યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ ઓકે જ્યારે આ બંને પાછા આવે છે બેસ પર એરબેઝ પર પડાવ જે હોય છે ત્યાં આગળ કમાન્ડ જે પોતાના ઓફિસર છે ઓફિસરને લોકો રિપોર્ટિંગ કરે છે તે વખતે જે ઓફિસર છે એ આર્મી મેન એટલે કે ઓફિસરને આગળ કહે છે શું કહે છે કે કમાન્ડર્સ યોર પ્લેન્સ તમારા જે પ્લેન્સ છે વર ઇન ધ રાઇટ પ્લેસ પ્રોપર જગ્યાએ પડ્યા હતા ઓકે સોરી રાઈટ જગ્યા હતા એટ ધ રાઇટ ટાઈમ અને રાઇટ ટાઈમે તમે બંને જઈ અને ત્યાં બોમ્બ એમિંગ કર્યું છે એટલે કે બોમ્બ ત્યાં તમે રિલીઝ કર્યો છે એટલે આ વાક્ય એક પ્રકારની એડમાયરેશનમાં એટલે કે પ્રશંસા કરવા માટે આ વાક્ય કહેવામાં આવે છે એ વાક્ય બોલે છે એન્ડ આર્મી મેન સેડ ટુ બોથ કૂકી અને ત્યાગી એ બંને સાથે રિપોર્ટિંગ કરે છે બંને સાથેને કહેવામાં આવે છે કે કમાન્ડર્સ યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ અને છેલ્લું વાક્ય જોઈએ આપણે તો અપબીટ બમ્પી હિયર ઓકે આ વાક્ય જે છે થોડું આગળ બોલે છે આ જે ચોથા નંબર વાક્ય છે એની પહેલાં ઓકે એટલે આ વાક્ય ત્યાગી કહે છે ત્યાગીનું જ્યારે વિમાન હલક ડુલક થાય છે એર બમ્પ્સના લીધે તે વખતે ત્યાગી છે એ કદાચ ગભરાઈ જઈ અને કૂકીને કહે છે કે ભાઈ અ બીટ બમ્પી હિયર અહીંયા આગળ તો થોડું હવાનું દબાણ વધારે થોડું હલક ડુલક વધારે વિમાન થાય છે એટલે કે વિમાન એટલે કે અહીંયા આગળ જોઈએ તો જેટ એરપ્લેનની વાત કરવામાં આવે છે ઓકે અહીંયા આગળ જે MiG-21 છે એની વાત કરવામાં આવે છે એટલે કે અ બીટ બમ્પી હિયર ઓકે આ રીતે તમારે જે યુનિટ નંબર 1-8 જે એક્ઝામમાં આવવાના છે ઓકે આપણે જે SI1ની એક્ઝામ લેવાના છે 50 માર્ક્સની અંદર એની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પણ આગળ તમને પૂછવામાં આવશે કે હુ સેડ ટુ હુમ આ તમારે 2 માર્ક્સના ક્વેશ્ચન આવે છે એટલે તૈયારી રૂપે આ જે વિડીયો છે આપણે પરફેક્ટ તમારે સમજી લેવાનું છે અને ત્યાર પછી જે હોમવર્કની અંદર પણ મેં તમને આ જ યુનિટ જે છે 1-7 યુનિટ એટલે 1-8 યુનિટ જે 5મા યુનિટ નથી ઓકે તો આ 7 યુનિટ છે એના બીજા પણ હોમવર્કમાં આપવામાં આવશે એ કદાચ આમાં ના હોય તો ટેક્સ્ટબુકમાંથી તમારું યુઝ કરી એનો ઉપયોગ કરી અથવા તો તમારે શોધી અને તમારે એનો જવાબ લખી અને હોમવર્કમાં મને આપણો જે ટાઈમ છે 6-9 હોમવર્કનો ટાઈમ એમાં ગ્રુપ ઓપન કરવામાં આવશે એ સમયે અચૂક ભૂલ્યા વગર તમારું હોમવર્ક તમે મોકલી આપશો ઓકે થેન્ક યુ વેરી મચ